मित्रों रोज मोटिवेशनल वीडियोस अने महान पुरुषों ना विचारों मेळवता रहेवा माटे सब्सक्राइब करी लो भराड स्कूल्स यूट्यूब चैनल ने। मित्रों विचार क्रांति अभियान अंतर्गत आजना वार्ता वैभव विभाग में आप सौनु स्वागत छे। आजनी वार्ता गुणों दर्शन ये जीवन ने पण जीताड़े छे। मित्रों महाभारत ना काळनी वात छे, अपने सौने खबर छे के महाभारत नु जारे युद्ध थयो त्यारे कौरवो अने पांडवो मा पांडवो ना पक्षे कृष्ण भगवान हता। पांडवो ना पक्ष ने सत्य ना पक्ष तरीके अने कौरवो ना पक्ष ने असत्य ना पक्ष तरीके समाज मा प्रतिष्ठा मळेली। युद्ध चालतु तु कोई एक दिवसे कर्ण अने अर्जुन साम सामे युद्ध में आवे छे। युद्ध नी शुरुआत थाई छे, कृष्ण भगवान ने चिंता थाई छे के आ बन्ने बाणावड़ी बन्ने आ क्षेत्र ना एकदम उत्तम कक्षा ना एने पोते ज्ञान मेळवेलु तालीम मेळवेली અને કોણ કોના કરતા વધારે હોશિયાર એનો નિર્ણય કરવો પણ અઘરો એવા કર્ણ અને અર્જુન બે સામ સામે આવ્યા। કૃષ્ણ ભગવાનને ચિંતા થઈ કે કદાચ જો કર્ણ જીતી જશે અને અર્જુન જો હારી જાય તો અસત્યનો જય થાય, એક ભગવાન તરીકે અસત્યનો જય થાય એ વાત કોઈ દિવસ વિચારી પણ ન શકાય। હંમેશા જય સત્યનો જ થવો જોઈએ, એટલે કે અર્જુન જ જીતવો જોઈએ। તો કે શું કરવું, મુશ્કેલ છે, બહુ ચિંતા કૃષ્ણ ભગવાન કરતા હતા। પછી એના મનમાં એક પ્રશ્ન થયો કે કર્ણના જે સારથી હતા એ શૈલ્ય એને કૃષ્ણ ભગવાન મળે છે અને એમ કહે છે કે કર્ણ ખૂબ સારી બાણાવાળી છે, સારામાં સારા એની કલા પણ છે। મારે તને એમ કહેવાનું છે કે કદાચ કોઈ બાણ મારે એટલે તરત જ તું એને જે બાણ મારી એમાં તું થોડી ટીકા કરજે કે આ બાણની અંદર તે આમ કર્યું હોત તો વધારે સારું થાત। એની પાછળનું કારણ એટલું છે કે જો તમે કંઈક પણ એને જો એને ટીકા કરશો તો ફરી વખત બીજી વખત જ્યારે બાણ ફેંકશે ત્યારે એની અંદર સુધારો થશે। આવું કૃષ્ણ ભગવાને સારથી શૈલ્યને કીધું। શૈલ્યને કોઈ વાત સમજાણીને એને એમ થયું કે કઈ વાંધો નહીં, આપણે કોઈને માર્ગદર્શન આપીએ અને ભૂલ કરી છે તો એમાં સુધારો થવાની શક્યતા છે। પણ કૃષ્ણ ભગવાનનો ઈરાદો બહુ ચોખ્ખો નહોતો અને એ અનુસંધાને શૈલ્ય એ જ કામ કર્યું કે જે કૃષ્ણ ભગવાને કીધું હતું। કર્ણ જેવો બાણ ફેંકે એટલે તરત જ શૈલ્ય એને એમ કે આને બદલે આ રીતે ફેંકવું હોત ને તો વધારે અસરકારક થાત, આમ ફેંકવું જરૂરી હતું, આ રીતે ફેંકવું જોઈએ, એટલે કે સતત રીતે એ કરે રાખે। અને કૃષ્ણ ભગવાન અર્જુનના સારથી હતા, એણે જે પક્ષ લીધો એ કે કોઈ પણ પ્રકારે અર્જુન બાણ ફેંકે એટલે એને પ્રોત્સાહન આપે, બહુ સરસ બાણ ફેંક્યું, ઉત્તમ, બહુ સારું, ઘણું સારું, એટલે એને કારણે અર્જુનનો જુસ્સો વધતો જાય વધતો જાય વધતો જાય અને પરિસ્થિતિ એ જ પ્રકારની નિર્માણ થઈ કે શૈલ્યની ટીકાને કારણે કર્ણનો જુસ્સો ધીમે 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 ડાઉન થતો ગયો અને કૃષ્ણ ભગવાનની જે પ્રોત્સાહન એને કારણે એનો જે જુસ્સો છે એ જુસ્સો વધતો ગયો વધતો ગયો વધતો ગયો। મિત્રો આનો અર્થ એ થયો કે આ જિંદગીની અંદર કોઈ પણ માણસ કામ કરતો હોય ત્યારે એક કામની જો આપણે ટીકા કરશું, એક કામને આપણે જો મૂલવશું નહીં, એક કામની જો આપણે કદર નહીં કરીએ અથવા એ કામની અંદર ખામી છે એવું બતાવી રાખશું તો ધીમે 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 કરતા કામ બગડતું જશે।
પણ કોઈ પણ વખતે કોઈ એક કામ કર્યું હોય તો એ કામ બહુ સારું થયું છે, હજી વધારે સારું થઈ શકે, હજી આપણે વધારે સારું કરવું છે, એમ જો પ્રોત્સાહન જો આપણે આપતા જ રહીએ તો એ કામની કક્ષામાં ખૂબ મોટો વધારો થાય એમ આ વાર્તાનો બોધ છે। એટલે કે કોઈ પણ કામ છે એના ગુણગાન ગાવા જોઈએ, એના અવગુણ ગાન નહીં। એટલે ખોટું કર્યું છે એમ નહીં, ખરાબ કર્યું છે એમ નહીં, અધૂરપ છે એમ નહીં, કંઈ કચાશ છે એમ નહીં, પણ જે થયું છે સારું થયું છે, ઉત્તમ થયું છે, આ થયું છે। જે સંદેશો કૃષ્ણ ભગવાને આપણને સૌને આપ્યો છે અને આપણને સૌને ખબર છે કે અર્જુન અને કર્ણ એ બંનેની અંદર જે લડાઈ થઈ અને એ લડાઈની અંદર આખરે અર્જુનની જીત થાય છે અને જીત થવા પાછળનું કારણ માત્ર ને માત્ર કૃષ્ણ ભગવાનની એક પ્રોત્સાહન આપવાની મનોવૈજ્ઞાનિક ભૂમિકા ઉપરનો કન્સેપ્ટ હતો। કર્ણને હરાવવા માટે એની પાસે બીજું કોઈ શસ્ત્ર નહોતું, કોઈ બીજો રસ્તો નહોતો, પણ માત્ર માનવ મનની ભૂમિકાના સંદર્ભમાં એક મનોવૈજ્ઞાનિક તરીકે કૃષ્ણ ભગવાને શૈલ્યને જે પ્રકારે દોરવણી આપી એને કારણે કર્ણનો હાર થઈ। મિત્રો, મારે ફરી એકવાર કહેવું છે, આ વાત તો એકમાત્ર પ્રસંગ છે, પણ કોઈ પણ કાર્ય માતાને મારે ખાસ કહેવું છે કે આપણા સંતાનો કોઈ પણ કાર્ય કરે, અભ્યાસ કરે, પરીક્ષામાં માર્ક આવે, ઓછા આવ્યા, તમે કંઈક ને કંઈક ગુણગાન ગાઓ, કંઈક ને કંઈક પ્રોત્સાહન આપો। કોઈ ઉદ્યોગપતિ છે બહુ સારું કામ કરે તો કુટુંબના સભ્યોએ એના ગુણગાન ગાવા જોઈએ। કોઈ પણ ભૂમિકાની અંદર સમાજમાં કામ કરતી વ્યક્તિ, સમાજના કાર્યકરો એના માત્ર ગુણગાન ગાવા જોઈએ અને એ રીતે એમ કહેવામાં આવે છે કે જો ગુણગાન આપણે આપીએ તો જીવનની કોઈ પણ બાજી છે જીતી જવાય છે। આપણે સૌ આ રીતે કોઈ પણ જગ્યાએ કામ કરીએ, કોઈ પણ કંપનીમાં કોઈ મેનેજર તરીકે જઈએ, કોઈ પણ વ્યવસાય કરીએ, પણ આપણી નીચેના માણસો જે કામ કરતા હોય એના ગુણગાન ગાવા જોઈએ, એને પ્રોત્સાહન આપવું જોઈએ। આપણે સૌ જીવનમાં સફળ થઈએ એવી શુભેચ્છા સાથે ધન્યવાદ।